ट्वेल्थ गुजराती मीडियम आज विद्यार्थी मित्रों अपने डायलेक्ट्रिकना जे दाखला करवाना छे तेना विषे अपने छेल्ले चर्चा थई हती। तो डायलेक्ट्रिक मीडियम जो बेक प्लेटनी वच्चे मुकवामां आवे तो तेनुं जे कैपेसिटन्स छे ते के घणुं वधी जतुं हतुं, तो एनुं एक वखत रिविजन करीने आपणे दाखला उपर जईए। तो अहींया विद्यार्थी मित्रों तमने त्रण दाखला देखाशे, त्रणेय कॉन्सेप्ट तमने जो आवडी जशे तो तमे कोई पण दाखलो गणी शकशो। अहींयाथी एक सीरीज छे, एक पेरेलल छे, पछी एनुं कॉम्बिनेशन छे। तो सौथी पहला आपणे डायलेक्ट्रिक मटीरियल मुकवाथी शुं फरक पड़तो तो एनुं एक वखत रिविजन करी लईए। तो सौथी पहला आपणे जोयुं हतुं के कोई कैपेसिटर छे जेनी वच्चे माध्यममां हवा होय अने बे प्लेट वच्चेनुं अंतर जो डी होय अने प्लेटनुं क्षेत्रफळ ए होय तो एनुं जे कैपेसिटन्स आवतुं हतुं एप्साइलॉन नॉट ए भाग्या डी, तो नॉर्मल कैपेसिटर हतुं। हवे जो हवाना बदले त्यां कोई डायलेक्ट्रिक माध्यम मुकवामां आवे तो डायलेक्ट्रिक माध्यम मुकता हजु अंतर एमनू वच्चेनू डी छे, माध्यम जे हवा हतुं एना बदले त्यां कंईक मीडियम मूकेलू छे डायलेक्ट्रिक अने एनुं क्षेत्रफळ ए। तो आनुं जे नवुं कैपेसिटन्स आवतुं तो सी डेस इज इक्वल टू सी गुण्या के, आनो डायलेक्ट्रिक अचळांक आपणे के मान लईए। तो जे नवुं कैपेसिटन्स आवतुं हतुं ते तमारुं के गणुं थई जतुं हतुं। तो याद करो के हवे के गणुं कैपेसिटन्स थयुं एनो मतलब के तेनी जे विद्युतभारनी જે ક્ષમતા છે, વિદ્યુતભારનું જે સ્ટોર કરવાની ક્ષમતા છે તે વધી ગઈ। તો આપણને અહીંયા ફાયદો થાય છે, એના માટે આપણે શું કરીએ છીએ કે ડાયલેક્ટ્રિક જે માધ્યમ છે તે આપણે અંદર પુટ કરતા હોઈએ છીએ। તો સૌથી પહેલો ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે આની અંદર કે જ્યારે પણ તમને આવું કંઈ દેખાય ત્યારે એની ઇક્વિવેલન્ટ સર્કિટ બનાવવાની, એટલે મતલબ કે ઇક્વિવેલન્ટ કઈ રીતે બનશે, કયું સિરીઝ કયું પેરેલલ તમને સમજ પડવી જોઈએ પહેલાં। તો આનો જો એરિયા ક્ષેત્રફળ એ છે, આ બંને વચ્ચેનું અંતર ડી છે, હવે શું કર્યું છે એમણે કે વચ્ચેથી ભાગ પાડ્યા અને અહીંયા આગળ કે વન મૂક્યું અને અહીંયા આગળ કે ટુ મૂક્યું એણે, તો કે વન અને કે ટુ મૂકવામાં આવ્યા તો આનું જે ડાયલેક્ટ્રિક અચળાંક કે વન આનો કે ટુ, તો આની જો ઇક્વલન્ટ સર્કિટ બને તો આ રીતે કેપેસિટર અહીંયા બે પ્લેટ વચ્ચેનું અને બીજું કેપેસિટર અહીંયા બે પ્લેટ વચ્ચેનું આ બંને શ્રેણીમાં જોડાય છે। તો આ જે પહેલું બને છે એને જો હું સી વન નામ આપું, બીજું બને છે એને હું સી ટુ નામ આપું। તો હવે સી વન અને સી ટુ માટે જો અંતર અડધું થઈ ગયું, ટોટલ અંતર કેટલું હતું ડી, તો અંતર અડધું થાય તો અહીંયાથી ડી અને અહીંયાથી ડી, પણ ક્ષેત્રફળ તો હજુ એમનું એમ જ, કેમ કે જો આખી પ્લેટ વપરાય છે સેકન્ડની અંદર પણ, જો આ પ્લેટ તો કંઈ આખી વપરાવાની છે, અહીંયા અડધેથી આમ તોડશો ને તમે તો તમારું ક્ષેત્રફળ અડધું થશે, પણ પ્લેટ તો અહીંયા આગળ તો તમારું ક્ષેત્રફળ તો એમનું એમ જ। તો અંતર ડી બાય ટુ અને ક્ષેત્રફળ એ સી ટુ માટે પર અંતર ડી બાય ટુ અને ક્ષેત્રફળ એ। તો ચલો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે સી વન અને સી ટુ લખીએ અને પછી એનું જે ઇક્વિવેલન્ટ મતલબ કે સમતુલ્ય જે મળશે તેના વિશે આપણે વિચાર કરીએ। તો સૌથી પહેલાં જો સી વન લખવા જઈએ તો સી વન બરાબર લખાશે ત્યાં આગળ કેટલા ગણું થાય છે, કે ગણું, તો અહીંયા કે વન ગણું થશે તો લખાશે કે વન, શું લખાશે અહીંયા જો સી છે તો એપ્સાઇલોન નોટ એ બાય ડી, અહીંયા તમે શું લખશો એપ્સાઇલોન નોટ એ તો એમનો એમ છે, પણ હવે ડી અંતર અહીંયા શું થઈ જશે તમારું ડી બાય ટુ। તે જ પ્રકારે મિત્રો સી ટુ શું થઈ જશે કે વન ના બદલે હવે અહીંયા લખાશે તમારું કે ટુ એપ્સાઇલોન નોટ એ ડી બાય ટુ। આ રીતે જો આનું જે અંતર જે છે બે પ્લેટ વચ્ચેનું ડી બાય ટુ, ક્ષેત્રફળ પણ એ છે તો એપ્સાઇલોન નોટ એ ડી બાય ટુ। તો સી વન અને સી ટુ આ બંને તમારા શ્રેણી જોડાણમાં છે તો શ્રેણી જોડાણનું સમતુલ્યનું સૂત્ર આપણને ખબર છે, સી વન સી ટુ અપોન સી વન પ્લસ સી ટુ, જો આ બધી વેલ્યુ આપણે પુટ કરી દઈએ અંદર તો સી ઇક્વિલન્ટ બરાબર લખાશે સી વન મતલબ કે વન એપ્સાઇલોન નોટ એ ડી બાય ટુ ગુણ્યા કે ટુ એપ્સાઇલોન નોટ એ ડી બાય ટુ ભાગ્યા સી વન પ્લસ સી ટુ મતલબ કે વન એપ્સાઇલોન નોટ એ ડી બાય ટુ પ્લસ કે ટુ એપ્સાઇલોન નોટ એ ડી બાય ટુ। હવે આની અંદરથી એપ્સાઇલોન નોટ એ ડી બાય ટુ કેન્સલ, એના કોમન નીકળશે અને કે વન કે ટુ બહાર આવી જશે, તો ઉપર લખાશે કે વન કે ટુ એપ્સાઇલોન નોટ એ ડી બાય ટુનો સ્ક્વેર થઈ જશે, જો અહીંયા આગળ બંને ગુણાકારમાં છે, ભાગ્યા અહીંયા આગળ લખાશે કે વન પ્લસ કે ટુ અને પછી તમારું આવશે એપ્સાઇલોન નોટ એ ડી બાય ટુ। આ રીતે તો એક એપ્સાઇલોન નોટ એ ડી બાય ટુ, એક એપ્સાઇલોન નોટ એ ડી બાય ટુ ઉડી જશે। અને હવે જો વિદ્યાર્થી મિત્રો જો છેલ્લું સ્વરૂપ આપવામાં આવે તો કે વન કે ટુ એપ્સાઇલોન નોટ એ ભાગ્યા ડી બાય ટુ, એટલે ટુ હજુ ઉપર આવી જશે તો અહીંયા આ રીતે આવશે ટુ કે વન કે ટુ એપ્સાઇલોન નોટ એ ડી બાય ટુ, તો ફાઇનલ તમારો સી ઇક્વિલન્ટ આ રીતે મળી જશે। ચલો તો પહેલું જે આપણે દાખલો જોયો એની અંદર શ્રેણી જોડાણ હતું, હવે તે જ પ્રમાણે આપણે સેકન્ડ દાખલો જોઈએ, સેકન્ડ દાખલાની અંદર જોઈએ કયું જોડાણ આવે છે। તો જો વિદ્યાર્થી મિત્રો ફરી વખત આની ઇક્વિવેલન્ટ સર્કિટ બનાવવાની, તો આને સમતુલ્ય સર્કિટ કઈ રીતે બનશે, તો ફરી વખત બે પ્લેટ આ રીતે છે,
એમને અહીંયાથી વચ્ચેથી તોડવામાં આવી છે, મતલબ કે એક કેપેસિટર જો અહીંયાથી આનું અને આનું વચ્ચે એક અહીંયા બનશે, બીજું કેપેસિટર આ બે પ્લેટ વચ્ચે બનશે, તો આ બે પ્લેટ આ રીતે જોડાયેલી છે. અને કોની વચ્ચે છે બે છેડા, તો આ પોઈન્ટ અને આ પોઈન્ટ લો. તો હવે તમારું કયું જોડાણ બને છે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો? સમાંતર જોડાણ બને છે. તો આ સમાંતર જોડાણને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો આને નામ આપી દઈએ સી વન, આને નામ આપી દઈએ સી ટુ. કે વન ડાયલેક્ટ્રિક ધરાવતાને આપણે સી વન કહીએ અને કે ટુ ડાયલેક્ટ્રિક ધરાવતાને આપણે સી ટુ કહીએ. તો હવે ફરી વખત એનું કોન્ફિગરેશન લખવું પડશે કે અંતર જો આની અંદર ડી છે, અહીંયા પણ અંતર કેટલું છે બે પ્લેટ વચ્ચેનું ડી, તો અંતરમાં કોઈ ફરક નથી, બંનેમાં અંતર ડી છે, પણ ક્ષેત્રફળ જો કુલ ક્ષેત્રફળ એ છે. તો હવે જે અડધું ક્ષેત્રફળ અહીંયા એ બાય ટુ અને ક્ષેત્રફળ અહીંયા એ બાય ટુ, તો મતલબ કે ડી અને અહીંયા લખાશે એ બાય ટુ, ડી અને અહીંયા લખાશે એ બાય ટુ. તો વિદ્યાર્થી મિત્રો પહેલા સી વન લખીએ. તો જે નવું સી વન છે કયું કે ગુણાકારમાં થશે, તો કે ગણું કરવા માટે અહીંયા કે વન છે સી વન માટે, તો કે વન એપ્સાઇલોન નોટ એના બદલે હવે કોણ છે વિદ્યાર્થી મિત્રો એ બાય ટુ, અને અંતર તો હજુ એમનું એમ જ છે. સી ટુ લખવામાં આવશે કે ટુ એપ્સાઇલોન નોટ એ બાય ટુ ઇન્ટુ અપોન ડી, સોરી અપોન ડી. તો હવે જ્યારે સમાંતર જોડાણ હોય તો સમાંતર જોડાણની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે જ્યારે પણ તમારે સમતુલ્ય શોધવું હોય તો બંનેનો સરવાળો કરવાનો. તો લખાશે સી ઇક્વેલન્ટ બરાબર સી વન પ્લસ સી ટુ. તો સી વન અને સી ટુની કિંમત મૂકી દઈએ, કે વન એપ્સાઇલોન નોટ એ બાય ટુ ભાગ્યા ડી પ્લસ કે ટુ એપ્સાઇલોન નોટ એ બાય ટુ ભાગ્યા ડી. વિદ્યાર્થી મિત્રો આમાંથી એપ્સાઇલોન નોટ એ બાય ટુ ડી કોમન નીકળશે, તો એપ્સાઇલોન નોટ એ ડિવાઈડ બાય ટુ ડી થઈ જશે અને પાછળ આવશે કે વન પ્લસ કે ટુ. તો વિદ્યાર્થી મિત્રો આટલું ક્લિયર છે તમારું, આ સમતુલ્ય મળી ગયું કેપેસિટન્સ. આની ઉપરના દાખલાની જે ટુ કે વન કે ટુ એપ્સાઇલોન નોટ એ બાય ડી સમતુલ્ય મળતું હતું. હવે તમારો એક જો એક્સ્ટ્રા પ્રશ્ન બનાવો હોય તો પ્રશ્ન એવી રીતે બને કે આ બંને સર્કિટ તમને આપેલી હોય, આ બંને તમને પ્રશ્ન પૂછાવે અને પૂછેલું હોય કે હવે આનું જે સમતુલ્ય કેપેસિટન્સ આવે તેનો ગુણોત્તર શોધો, આ પણ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે. તો તમારે શું કરવાનું છે કે આ તો શોધી લીધું છે, બસ હવે તમારે આનો ખાલી ગુણોત્તર લેવાનો છે. તો એ તમારે જાતે કામ કરવાનું છે. પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બેનો જે જવાબ આવ્યો તેનો ગુણોત્તર શું આવે છે તમારે શોધવાનો છે. ચલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર ત્રણ. તો પ્રશ્ન નંબર ત્રણ, અત્યાર સુધી આપણે જોયું કે એક સિરીઝ કોમ્બિનેશન હતું, એક પેરેલલ કોમ્બિનેશન હતું. હવે ત્રીજું જે છે થોડું ટફ દેખાય છે કે એની અંદર મને બંને કોમ્બિનેશન દેખાય છે. તો સૌથી પહેલાં આપણને ઇક્વિલન્ટ સર્કિટ બનાવતા આવડવી જોઈએ અને પછી એનું કોન્ફિગરેશન લખતા આવડવું જોઈએ કે ક્ષેત્રફળ કેટલું છે, બંને વચ્ચેનું અંતર કેટલું છે. તો સૌથી પહેલાં કે વન વાળું જો આની સમતુલ્ય સર્કિટ બનાવવામાં આવે તો બે પ્લેટ તો મેઇન આ રહી, એક ઉપર અને એક નીચે બનાવી દો. હવે જો અહીંયા વચ્ચેથી તોડી નાખીએ એટલે એક કેપેસિટર અહીંયા બનશે, આ બે પ્લેટ વચ્ચે એક બીજું કેપેસિટર અહીંયા એની સાથે અને સાથે આગળ એક બીજું કેપેસિટર જાય છે. ચલો આ સમતુલ્ય તમારી સર્કિટ બની ગઈ. હવે નામ આપી દઈએ કે વન વાળાને સી વન, કે ટુ વાળાને સી ટુ નામ આપીએ અને કે થ્રી વાળાને સી થ્રી નામ આપીએ. હવે કોન્ફિગરેશન લખવાના છે વિદ્યાર્થી મિત્રો. જો કે વન માટે અંતર ડી છે તો આનું અંતર તો ડી, હવે કે ટુ માટે જો અંતરને અડધું કરેલું છે તો આનું અંતર છે ડી બાય ટુ, આનું અંતર પણ છે ડી બાય ટુ. તો આના અંતર માટે ડી બાય ટુ, આનું અંતર લખાશે વિદ્યાર્થી મિત્રો ડી બાય ટુ. ક્ષેત્રફળની જો વાત કરીએ તો આ જે ભાગ છે ક્ષેત્રફળ તમારું કેટલું થઈ જશે, આખી પ્લેટનું કેટલું હતું એ, એમાંથી તમે વચ્ચેથી તોડી નાખ્યું તો હવે ક્ષેત્રફળ તમારી માટે કેટલું થઈ ગયું એ બાય ટુ. તો ક્ષેત્રફળ તમારા માટે એ બાય ટુ. તે જ રીતે કે ટુ અને કે થ્રી માટે પણ ક્ષેત્રફળ એ બાય ટુ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આનું ક્ષેત્રફળ એ બાય ટુ અને અહીંયાથી આનું ક્ષેત્રફળ પણ કેટલું થાય છે એ બાય ટુ, એટલે ટોટલ એ હતું એમાંથી અડધું કરેલું છે. તો આ બંનેનું ક્ષેત્રફળ સી ટુ અને ક્ષેત્રનું અહીંયા એ બાય ટુ અને આનું પણ એ બાય ટુ. તો ચલો વિદ્યાર્થી મિત્રો સી વન સી ટુ સી થ્રી લખી દઈએ પહેલાં. તો સી વન બરાબર લખાશે કે ગણું થાય, મતલબ કે અહીંયા કે વન ગણું થશે, તો કે વન ગુણ્યા એપ્સાઇલોન નોટ એ બાય ટુ અપોન ડી. સી ટુ લખીએ વિદ્યાર્થી મિત્રો, સી ટુ માટે લખાશે કે ટુ ગણું થશે કે ટુ, તો એનું કોન્ફિગરેશન એપ્સાઇલોન નોટ એ બાય ટુ ભાગ્યા ડી બાય ટુ. તે જ પ્રકારે સી થ્રી લખાશે કે થ્રી ગણું એપ્સાઇલોન નોટ એ બાય ટુ ભાગ્યા ડી બાય ટુ. જો અહીંયાથી એના કોન્ફિગરેશન પ્રમાણે મેઇન સૂત્રમાં આપણે ખાલી કિંમત જ મૂકી છે એપ્સાઇલોન નોટ એ બાય ટુની એ બાય ડીની અંદર. તો હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કે સી ટુ અને સી થ્રી જે છે તે શ્રેણી જોડાણમાં છે અને તેનો જે પણ આન્સર આવશે તે સી વનની સાથે સમાંતર જોડાણમાં, અને સમાંતર જોડાણમાં તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે, સરવાળો કરવાનો છે. તો ફાઇનલ સી ઇક્વિવેલન્ટ લખવાનું આવશે, તો લખાશે સી વન પ્લસ આની સાથે આનું સમતુલ્ય આવે સી ટુ અને સી થ્રીનો ગુણાકાર, સોરી સરવાળો. તો સી ટુ અને સી થ્રીનો જે સમતુલ્ય આવે છે તો શું આવશે તમે યાદ કરો, બે શ્રેણીમાં હોય તો સી વન સી ટુ અપોન સી વન પ્લસ સી ટુ. તો પ્લસ લખાશે સી ટુ સી થ્રી અપોન સી ટુ પ્લસ સી થ્રી. તો તમારો ફાઇનલ આન્સર આવશે જો બંને આ રીતનું કોમ્બિનેશન હોય તો.
तो हवे तमारे C1 C2 અને C3 ની કિંમત અહીંયા જાતે મૂકવાની છે અને પ્રયત્ન કરવાનો છે કે આનો આન્સર શું આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે જે જોયું એનું એક વખત રિવિઝન કરાવી દઉં. તો સૌથી પહેલા આપણે જોયું કે ડાયલેક્ટ્રિક મૂકવાથી તો એના કેપેસિટન્સમાં વધારો થાય છે. કેટલા ગણો વધારો થાય છે તો કેટલી ગણો વધારો થાય છે. પછી આપણે જે પહેલો પ્રશ્ન જોયો તે શ્રેણી જોડાણનો જોયો. તેના પછીનો જે પ્રશ્ન જોયો આપણે સમાંતર જોડાણનો જોયો. અને ત્રીજો પ્રશ્ન જોયો તે શ્રેણી અને સમાંતર જોડાણનો મિક્સ જોયો. તો આ ત્રણ કોન્સેપ્ટથી વધારે કોઈ કોન્સેપ્ટ આની અંદર હોતો નથી. તો આ જો ત્રણ દાખલા તમને ક્લિયર થઈ ગયા હોય તો ત્રણ દાખલા સિવાય કોઈ પણ અઘરો પ્રશ્ન આના સિવાય પરીક્ષામાં પૂછાઈ શકે તેમ નથી.